बटेका बाफवानी झंझट वगर आजे आपणे काचा बटेकामांथी एकदम सरस नवो नाश्तो बनावीशुं। अने आ नाश्तानी खासियत ए छे कि तमे तेने एक अठवाडियाथी 10 दिवस सुधी स्टोर करी शको छो। तमारे तेने फ्रीजरमां स्टोर करवानो रहेशे अने ज्यारे मन थाय त्यारे तमे तेने फ्राय करीने उपयोगमां लई शको छो। टी टाइम स्नेक्स तरीके तमे आने उपयोगमां लई शको छो। घरमां मेहमान आवाना होय त्यारे अथवा कोई नानी मोटी पार्टी होय त्यारे तमे तेने स्टार्टर तरीके पण बनावीने सर्व करी शको छो। तो अंदरथी सॉफ्ट अने बहारथी क्रिस्पी एवा आ काचा बटेकाना नवा नाश्ता माटे एक लाइक चोक्कसथी आपजो। ज्यारे पण तमे वीडियोने लाइक आपो छो ने त्यारे नवी वानगी तमारी माटे लावानो अमारो प्रोत्साहन घणो वधतो होय छे। तो सौप्रथम मैं अहीं बे काचा बटेका लीधा छे अने बटेका आ रीते थोड़ाक मोटी साइजना लेवाना छे। आने आपणे पहेला पील करी लईए, त्यारबाद बटेकाने आपणे छीण करवानुं छे। तो आ रीते मारी पासे छीणी छे अने त्रण साइड होय छे आनी अंदर, मोटी साइज़, नानी साइज़ अने मीडियम साइज़। तो मीडियम साइज़थी आपणे तेने छीण करीशुं। जो तमे मारी चेनल पर पहली वार आव्या होय तो नीचे आपेलू लाल कलरनू सब्सक्राइब बटन प्रेस करो अने बाजूमां आपेलू बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन प्रेस करजो, जेथी करीने तमने अमारा आवनार बधा नवा वीडियोसना नोटिफिकेशन्स मळता रहेशे। तो फ्रेंड्स, अहींया मैं बटेकाने छीण करी लीधुं छे अने तेने आपणे हवे पाणीमां उमेरीशुं। बन्ने बटेकाने आ रीते छीण करी आपणे तेने पाणीमां उमेरवानुं छे। बटेकानी अंदर घणो बधो स्टार्च होय छे अने ए स्टार्चने आपणे पाणीमां सारी रीते धोई लेवानो छे। तमे जोई शको छो अत्यारे पाणी एकदम व्हाइट व्हाइट थई गयुं छे, घणो बधो स्टार्च छे तेनी अंदर। तो आ रीते आपणे तेने वॉश करीशुं अने 3-4 વખત આપણે તેને વોશ કરવાનું છે। આ વાનગી સાથે મેં જે લીલી ચટણી સર્વ કરી છે તે બોમ્બે વડાપાઉની લીલી ચટણી છે અને બોમ્બે વડાપાઉની બંને ચટણીનો વિડીયો મેં મારી ચેનલ પર અપલોડ કરેલો છે। તેના વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે ત્યાંથી જઈને જોઈ શકો છો। તો અહીંયા મેં બટેકાની છીણને એકદમ સરસ ધોઈ લીધું છે અને પાણી એકદમ ક્લિયર છે। હવે આપણે કઢાઈની અંદર 3 ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું। તેલ ગરમ થાય એટલે આપણે તેમાં 1 ચમચી જીરું ઉમેરીશું। અહીંયા ગેસની ફ્લેમને સ્લો ઉપર જ રાખવાની છે અને 1/2 મિનિટ માટે આપણે જીરું સાંતળી લઈએ। ત્યારબાદ આપણે તેમાં 3 લીલા મરચાં ઉમેરીશું, તેને પણ આપણે 1/2 મિનિટ માટે સાંતળી લઈએ। મરચું અને જીરું બંને બળવું ના જોઈએ, આપણે તેને સાંતળવાનું છે એટલે ધીમા તાપે સાંતળીશું। ત્યારબાદ આપણે તેમાં પાણી ઉમેરવાનું છે, તો પાણી આપણે માપ કરીને ઉમેરવાનું છે। તો અત્યારે હું 2 કપ પાણી ઉમેરી રહી છું। અહીંયા કપની જગ્યાએ તમે વાટકીનું માપ પણ સેટ કરી શકો છો। ત્યારબાદ આપણે તેમાં 1/2 ચમચી રેડ ચીલી ફ્લેક્સ ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં પીઝા સિઝનિંગ ઉમેરીશું। ત્યારબાદ આપણે તેમાં 1/2 કપ લીલા ધાણા ઉમેરીશું અને 1 ચમચી આપણે તેમાં મીઠું ઉમેરીશું। મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। હવે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે અને આ પાણીને આપણે 1 મિનિટ માટે સારી રીતે ઉકળવા દઈએ। પાણી ઉકળે પછી જ આપણે તેમાં આ બટેકા ઉમેરીશું। તો બટેકામાં જે પાણી છે તે આપણે નીચોવીને ઉમેરવાનું છે, આપણે બટેકાને પાણીમાં રાખ્યા હતા તો પાણીને સ્ક્વીઝ કરી લેવાનું છે અને પછી આપણે તેને ઉમેરીશું। જો તમે બટેકાને પાણી સાથે ઉમેરશો તો આપણું પાણીનું જે માપ છે તે બગડી જશે, એટલે બટેકામાંથી પાણી કાઢીને પછી ઉમેરવાનું છે। બટેકાની છીણ જે છે એ આપણે મીડિયમ સાઇઝની રાખી છે એટલે તે ફટાફટ ચડી જાય છે, તેને બિલકુલ વાર નથી લાગતી અને પાણી એકદમ ઉકળેલું છે। તો હવે આપણે તેને લગભગ 5-1 મિનિટ માટે સારી રીતે થવા દઈએ। તો ગેસની ફ્લેમને સ્લો ઉપર રાખીશું અને ઢાંકીને આપણે બટેકાની છીણને ચડવા દઈએ। તો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરીશું, તો બટેકાની છીણ છે તે સરસ રીતે ચડી ગઈ છે, તેનો કલર બદલાઈ ગયો છે અને પહેલાં કરતાં તે સોફ્ટ થઈ ગઈ છે। આપણે તેને ચેક પણ કરી લઈએ, તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ થઈ ગઈ છે, ચડી ગઈ છે। ત્યારબાદ આપણે તેમાં 1 કપ રવો ઉમેરીશું, એટલે કે ઝીણી સૂજી ઉમેરીશું। જો તમારી પાસે જાડી સૂજી હોય તો તમારે અહીંયા 1/2 કપ પાણી લેવાની જરૂર પડશે, પણ ઝીણી સૂજી હશે અને રવો હશે તો વધારે પાણીની જરૂર નહીં પડે। 1 કપ રવાની સામે 2 કપ પાણીનું માપ એકદમ પરફેક્ટ થઈ જશે। અહીંયા બધું બરાબર મેં મિક્સ કરી લીધું છે, આની અંદર બિલકુલ પણ લમ્સ ના હોવા જોઈએ। તમને એવું લાગતું હશે કે આ બેટર તો બહુ ઢીલું છે, પણ અહીંયા આપણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। સૂજી જે છે તે પાણીને એબ્ઝોર્બ કરતી હોય છે અને આ મિશ્રણ જે છે તે ધીરે ધીરે થીક થઈ જશે। તો લગભગ 1-2 મિનિટમાં જ તમે જોઈ શકો છો મિશ્રણની કન્સિસ્ટન્સી પહેલાં કરતાં ઘણી થીક થઈ ગઈ છે। અને હવે ગેસની ફ્લેમને બિલકુલ સ્લો ઉપર રાખીશું, ઢાંકીને આપણે તેને 5 મિનિટ માટે સિજવા દઈએ।
तो आ कूक थाय छे त्यां सुधी आपणे आ रीते एक ट्रे लईशुं अने तेने आपणे ऑइलथी ग्रीस करी लेवानो छे। तमारी पासे आ रीते स्क्वेर शेपमां ट्रे ना होय तो तमे कोई थाळीनो उपयोग पण करी शको छो अथवा कोई पण राउंड शेपना वासणनो उपयोग करी शको छो। तो पहेला आपणे आ रीते ऑइल लगावी लेवानुं छे, ऑइल सारी रीते लगाड़वानुं छे। तो अहींया 5 मिनिट थई गई छे અને આપણું મિશ્રણ એકદમ સરસ રીતે કૂક થઈ ગયું છે, સૂજી એકદમ સરસ રીતે ચડી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે। પહેલા કરતાં તે ઘણું થીક પણ થઈ ગયું છે અને એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સીમાં આવી ગયું છે। તો અત્યારે આપણે ગેસને બંધ કરીશું અને આ મિશ્રણને આપણે ટ્રેમાં કાઢી લઈએ। જે રીતે આપણે કોઈ મીઠાઈ સેટ કરીએ તે જ રીતે આપણે મિશ્રણને ટ્રેમાં સેટ કરવાનું છે અને એકદમ પ્રેસ કરીને સેટ કરવાનું છે। આની અંદર ક્યાંય પણ જગ્યા ના રહેવી જોઈએ અને બિલકુલ એર પણ ના રહેવી જોઈએ, તે રીતે આપણે તેને સેટ કરવાનું છે। અને તેના માટે આપણે તેને આ રીતે સારી રીતે પ્રેસ કરીશું અને સેટ કરી લઈશું। તો તમે જોઈ શકો છો મેં આને એકદમ સરસ રીતે સેટ કરી લીધું છે। હવે આપણે તેને અડધી કલાક માટે આ જ રીતે છોડી દેવાનું છે, રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે અને એકદમ સરસ તે સેટ થઈ જશે। તો અડધી કલાકમાં જ તે એકદમ સરસ સેટ થઈ જાય છે, તમે જોઈ શકો છો। અને હવે આપણે તેના પીસીસ કટ કરી લેવાના છે। અહીંયા તમે કોઈપણ શેપમાં તેને કટ કરી શકો છો, તમને જે રીતનો શેપ પસંદ હોય તે રીતના શેપમાં તમે આને કટ કરી શકો છો। તો આના પીસીસને તમે ફ્રીઝરમાં સ્ટોર કરી શકો છો, તમારે કોઈપણ એરટાઇટ ડબ્બાની અંદર આના પીસીસને મૂકી દેવાનો અને પછી તમારે તેને ફ્રીઝરમાં સ્ટોર કરવાનો। 8-10 દિવસ સુધી તે ખરાબ નહીં થાય અને જ્યારે મન થાય ત્યારે અડધી કલાક પહેલાં તેને ફ્રીઝરમાંથી બહાર કાઢી અને પછી તમારે તેને ફ્રાય કરવાનું રહેશે। તો મેં અત્યારે ચોરસ શેપમાં તેને કટ કર્યું છે અને વચ્ચેથી આ રીતે હું તેને કટ કરીશ એટલે તેનો જે શેપ છે તે ટ્રાયંગલ શેપમાં આવી જશે। તો એકદમ ઇઝી છે અને આ શેપ જે છે તે દેખાવમાં પણ સરસ લાગે છે અને આ નાસ્તો બહુ જ સરસ લાગે છે। ટ્રે એકદમ ફૂલ ભરેલી હતી એટલે ફર્સ્ટ આ જે બે પીસ મેં અત્યારે કાઢ્યા છે તે થોડાક બ્રેક થશે સાઇડ્સમાંથી, પણ બાકીના પીસીસ જે છે તે આખાને આખા નીકળશે। જો હું તમને અહીંયા બતાવી દઉં, એકદમ સ્મૂથલી નીકળશે અને ક્યાંયથી તૂટશે પણ નહીં। વાવ, એકદમ સરસ અને એકદમ પરફેક્ટ। તમે ઈચ્છો તો તેના નાના નાના સ્ક્વેર શેપ પણ કટ કરી શકો છો, પણ ટ્રાયંગલ શેપ મને વધારે પસંદ આવે છે એટલે મેં તેને ટ્રાયંગલ શેપમાં જ કટ કર્યું છે। શું ફ્રેન્ડ્સ, તમે આ રીતે પહેલાં ક્યારેય કાચા બટેકાનો નાસ્તો બનાવ્યો છે? જો બનાવ્યો હોય તો મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો અને ન બનાવ્યો હોય તો પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। તો મેં અહીંયા અડધા પીસ આ રીતે પ્લેટમાં કાઢી લીધા છે, બાકીના હું થોડાક ફ્રીઝરમાં મૂકી દઈશ અને તેલ મેં અહીંયા ગરમ કરી લીધું હતું, તેલમાં આપણે તેને ફ્રાય કરવાનું છે। ગેસની ફ્લેમને મીડિયમ ઉપર રાખીને જ તેને ફ્રાય કરીશું। અહીંયા તમારે એકદમ વધારે પડતા ગરમ તેલમાં પણ તેને ફ્રાય નથી કરવાનું અને તેલ કાચું હોય એટલે ઠંડુ હોય ત્યારે પણ તમારે તેને ફ્રાય નથી કરવાનું। મીડિયમ હોટ ઓઇલ હોવું જોઈએ અને મીડિયમ ફ્લેમ ઉપર તમારે તેને ફ્રાય કરવાનું છે અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને ફ્રાય કરવાનું છે। જો તમે તેને વધારે ગરમ તેલમાં ફ્રાય કરશો તો તે ઉપરથી ફટાફટ લાલ થઈ જશે અને અંદરથી તે થોડા કાચા રહી જશે, અને જો તમે તેને ઠંડા તેલમાં ફ્રાય કરશો તો તે વધારે ઓઇલને એબ્ઝોર્બ કરે છે અને તે વધારે ઓઇલી બનશે એટલે ખાવાની મજા નહીં આવે। તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલર થાય એટલે આપણે તેને એક પેપર નેપકિન ઉપર કાઢી લઈએ એટલે એક્સ્ટ્રા જે પણ ઓઇલ હશે તે એબ્ઝોર્બ કરી લેશે। તો ફ્રેન્ડ્સ, એકદમ સરસ આપણું આ સ્ટાર્ટર જે છે તે તૈયાર થઈ જાય છે અને બધા આપણે આ જ રીતે ફ્રાય કરી લેવાના છે। બહુ જ સરસ બને છે, ફટાફટ બની જાય છે અને ઓછા ઇન્ગ્રીડિયન્ટથી બને છે એટલે બનાવવું પણ સરળ છે। તમે બટેકા બાફો, પછી તમે તેને ક્રશ કરો અને પછી તેનો માવો તૈયાર કરો, પછી તમે તેની કટલેટ્સ તૈયાર કરો, એમાં ઝંઝટ વધારે લાગે। આમાં કટલેટ્સ જાતે જ તૈયાર થઈ જાય છે, ફટાફટ સેટ કરી લીધું અને તેના પીસીસ કરી લીધા। જેટલું સરળ છે જોવામાં, ખાવામાં તેનાથી પણ વધારે ટેસ્ટી છે અને દેખાવમાં તો એવન છે, બહુ જ સરસ લાગે છે। બહારથી એકદમ ક્રિસ્પી છે, અંદરથી સોફ્ટ છે અને આ નાસ્તાને તમે સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરી શકો છો, બહુ જ સરસ લાગે છે। ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં ચોક્કસથી લખીને જણાવજો, એકવાર ટ્રાય ચોક્કસથી કરજો અને બનાવ્યા પછી તમારા ઘરમાં આ રેસીપી બધાને કેવી લાગી તે પણ મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો। મારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી અને વારે ઘડે બનાવવાનું મન થાય એટલી ટેસ્ટી બની છે। તો ફ્રેન્ડ્સ, આ નવી રેસીપી માટે એક લાઇક તો બને જ છે, તો પ્લીઝ વિડીયોને લાઇક કરો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે શેર કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરો
અને ઓલ નોટિફિકેશન ચોક્કસથી પ્રેસ કરજો, જેથી કરીને તમને અમારા આવનાર બધા નવા વિડીયોઝના નોટિફિકેશન સમયસર મળતા રહેશે. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.